नमस्कार मित्रों, मित्रों हूँ छो पिनलगिरी गोस्वामी। पिनल्स कॉर्नर यूट्यूब चैनल में तमारू स्वागत छे। आज नी वीडियो में बात करीशु, आज तारीख 9 जुलाई मोड़ी रात्रे अने 10 जुलाई आखो दिवस गुजरात में क्या पड़ी सके छे वरसाद, अने वरसाद नो जोर कई तारीख थी घटी सके छे। अत्यारे मित्रों गुजरात में एक सार्वत्रिक वरसाद माहौल सर्जायो छे। उत्तर गुजरात, मध्य गुजरात, सौराष्ट्र उपरांत कच्छना अनेक भागों में भारी वरसाद वरसी रह्यो छे। दक्षिण गुजरातना पण अनेक भागों में हलवा मध्यम वरसादी झापटा चालू ज छे, एटले अत्यारे सार्वत्रिक वरसादनो माहौल छे। बीजी तरफ कच्छमां जे अत्यारे वरसादनो बीजो राउंड चाली रह्यो छे, तेमां कच्छमां ચોમાસાના વરસાદનો 100% વરસાદ મળી ગયો છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં 55%થી વધુ વરસાદ મળી ચૂક્યો છે। અત્યારે વાત કરીએ તો આગામી 24 થી 48 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે તારીખ 10 જુલાઈ મોડી રાત્રે 12 અથવા તો 1 વાગ્યા સુધી વરસાદનું જોર થોડું જોવા મળશે। 10મી તારીખે મોડી રાત્રે અથવા તો 11મી તારીખે વહેલી સવારથી વરસાદના જોરમાં નોંધપાત્ર ઘટાડો થશે, ઘણો બધો વરસાદ ઓછો થઈ જશે। અત્યારે માનો કે 100% વરસાદ વરસી રહ્યો છે, તો તે જગ્યાએ 20% વરસાદ થઈ જશે, એટલે ઘણો બધો વરસાદમાં નોંધપાત્ર ઘટાડો પણ થવાનો છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો અત્યારે વીજળી પડવાના પણ બનાવો બની રહ્યા છે। અત્યારે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે વીજળી પડવાને કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે મિત્રો તમને જણાવવાનું કે અત્યારે આગામી 24 થી 48 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે મિત્રો છે તેમણે સાચવવા જેવી પરિસ્થિતિ છે। વીજળીનું તાંડવ જોવા મળી શકે છે, વીજળી પડવાના પણ ચાન્સીસ વધી શકે છે, એટલે મિત્રો થોડું વીજળીથી બચવા માટેનો પણ એક પ્રયાસ કરજો। વીજળીથી બચવા માટેની આપણે એક એપ્લિકેશન જણાવી હતી કે જેની અંદર 20 થી લઈને 40 કિલોમીટરના વિસ્તારમાં તમારા એરિયામાં વીજળી થશે કે કેમ તમામ પ્રકારનું એલર્ટ તમને 21 મિનિટ પહેલાં આપી દે છે। તો મિત્રો આ દામિની નામની એપ્લિકેશન ચોમાસા પૂરતી ડાઉનલોડ કરી લેજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય। એટલે મિત્રો અત્યારે વીજળીને લઈને પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આગામી 24 થી 48 કલાક આપણે ભારે ગણીને ચાલીએ છીએ, અને આ બંને વિસ્તારોમાં આગામી 24 થી 48 કલાકમાં વરસાદ પણ જોરદાર થઈ શકે તેવી સંભાવના છે। મિત્રો આ જે વરસાદનો બીજો રાઉન્ડ છે, જતાં જતાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ આપી શકે છે। 11મી તારીખથી વરસાદનું પ્રમાણ નોંધપાત્ર ઘટાડો થશે, જે તારીખ 13-14 સુધી નોંધપાત્ર ઘટાડો રહેશે। તારીખ 14-15 તારીખ બાદ ફરીથી એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સર્જાવા માટે જઈ રહી છે। તમામ પ્રકારની માહિતી તમને આવનારી વિડીયોમાં તમને આપતા રહીશું, પરંતુ એક તારીખ 9 અને 10 જુલાઈની તમને એક ઇમરજન્સી માહિતી આપવાની હતી, જે તમારા સુધી પહોંચાડી દીધી છે। એટલે મિત્રો 24 કલાક ખાસ કરીને ગણીને ચાલીએ છે, હજુ પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, 11મી તારીખથી વરસાદનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।